નમસ્કાર. શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા તેમજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઇતિહાસની વ્યાખ્યાન શ્રેણીમાં મંચસ્થ મહાનુભાવો માનનીય રોહિતભાઈ, માનનીય જગીશભાઈ પંડ્યા સાહેબ, માનનીય ગાંધી સાહેબ તેમજ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું સુરેશ ચૌધરી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે માનનીય જગીશભાઈ પંડ્યા સાહેબ કે જેઓ સરદાર પટેલ યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના અધ્યક્ષ છે, જેઓ ઇતિહાસ અંતર્ગત તેમના વિચારો આપણી સમક્ષ રજૂ કરશે, હું માનનીય સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ તેમના જ્ઞાનથી અમારા વિદ્યાર્થીઓને લાભાન્વિત કરે. માનનીય પંડ્યા સાહેબ. નમસ્કાર સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો, મંચસ્થ મહાનુભાવો છે વડીલ ગાંધી સાહેબ, મારા ગુરુ રોહિતભાઈ પંડ્યા સાહેબ, ધર્મિષ્ઠાબેન, મિઘનાબેન, સુરેશભાઈએ એવો સરસ સુમેળ ગોઠવ્યો છે આજે કે એક સાથે બધા અહીંયા ભેગા થઈ શકે અને સરસ રીતે તમારો એક આ પરિચય છે, એટલે આ ટીચિંગ છે જ નહીં, આ એકમાત્ર પરિચય છે. વિડીયો ઉતારે છે વિજયભાઈ નીનામાં, એ મારા માર્ગદર્શન નીચે PhD હમણાં જ થયેલા છે, એટલે ડૉક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં એ ત્યાં રહીને MPhil લઈ ત્યાં થયા સરદાર પટેલ યુનિવર્સિટીમાં, અને PhD પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયા. અને ગાંધીની કઈ આપણે વાત કરીએ છીએ તો એ ત્યાં આગળ શિડ્યુલ્ડ ટ્રાઇબની જે એક ફેલોશીપ મળે છે, રિસર્ચ ફેલોશીપ, એ ફેલોશીપ મેળવીને એમણે આ સંશોધનના કાર્યની અંદર સંશોધન કરી અને ડૉક્ટરની ડિગ્રી મેળવીને અત્યારે તમારી વચ્ચે એ ઊભા છે. નાના નાના ગામડાઓમાંથી આપણે ભલે આવતા હોઈએ, પરંતુ આપણે જ્યારે શિક્ષણ મેળવતા હોઈએ, ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન પછી આગળ BEd કરીએ, MEd કરીએ, જે તક મળે, કોઈને PhD કરવાની તક મળે તો એ પ્રકારનો અભ્યાસ કરી અને પછી તમે શિક્ષણના કાર્યમાં જોડાવો, સ્કૂલો, હાઈસ્કૂલો, તાલુકા કક્ષાની સ્કૂલો, જિલ્લા કક્ષાની સ્કૂલો, મોટા શહેરોની સ્કૂલો, હાઈસ્કૂલો, આ બધી જ જગ્યાએ આપણા માટેની તકો રહેલી છે. માત્ર તમારું કાર્ય એ છે કે તમારે સરસ રીતે શિક્ષણ મેળવવું, પ્રાપ્ત કરવું સરસ રીતે, અને આગળ અભ્યાસ કરી અને કોઈ જગ્યાએ આપણું એક સ્થાન પ્રાપ્ત કરવું. સ્થાન એટલે જે આપણે અભ્યાસ કર્યો છે તે આપણા માતા પિતાએ આપણને ભણાવવા પાછળ જે ખર્ચ કર્યો છે, અને એ ખર્ચ કર્યા પછી જો આપણે કશું પામીને ન આવીએ તો એ આપણો ખર્ચ બધો નકામો જાય. જો ખેતીવાડી જ કરવાની હોય તો ખેતીવાડી તો આપણે બહુ વહેલી શરૂ કરવાની હતી, 22 વર્ષની ઉંમરે કરી દેવાની હતી, 18 વર્ષે શરૂ કરી દેવાની હતી. તો એ આપણે ન કરતા આપણે અહીંયા શિક્ષણમાં જ આવ્યા છીએ, તો ચોક્કસ આપણે એમાં આપણી કરિયરને જોવી જોઈએ. આ સાહેબે વાત કર્યા પછી હવે કોઈ વાત કરવાની રહે નહીં, કારણ કે હું વલ્લભ વિદ્યાનગરમાં રહ્યો છું, બધું અભ્યાસ વિદ્યાનગરમાં કરેલો છે. સાહેબ જ્યારે વિદ્યાનગર આવ્યા ત્યારે હું એમનો પહેલો MA વિદ્યાર્થી હતો, પછી ત્યાં આગળ PhD કર્યું, પછી ત્યાં આગળ ત્યારથી પછી નવસારી ગાર્ડા કોલેજમાં લેક્ચરર તરીકેની મારી કારકિર્દી શરૂ કરી, અને પછી સરદાર પટેલ યુનિવર્સિટીમાં પાછો જ્યાં ભણ્યો હતો તે જ કોલેજમાં લેક્ચરર તરીકે નિયુક્તિ પામ્યો, અને હાલ હું પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્યરત છું, અને આવતા વર્ષે હું નિવૃત્ત થવાનો છું. તો આ નિવૃત્તિના આરે આવો સરસ સુંદર તમે કાર્યક્રમ સાહેબ ગોઠવ્યો છે, અને આ વિદ્યાર્થીઓની આગળ ખાલી માત્ર પરિચયાત્મક જ બાબતને મૂકવા માટેની જે તક આપી છે તે ખૂબ જ મહત્વનું કાર્ય કર્યું છે. અહીં ખૂબ આનંદ થયો છે સાહેબ, ગોધરા આવવાનું હતું, ગઈકાલે એમનો ફોન આવ્યો, મેં કહ્યું ચોક્કસ હું પણ આવું છું, રોહિતભાઈ પંડ્યા સાહેબ પણ મારી સાથે જ આવી રહ્યા છે, એટલે એમને તરત જ જે 3 વાગ્યાની વાત કરીને, એ કાલની 3 વાગ્યાની વાત એ હતી કે 3 વાગ્યા પછી એમને ક્લિયર થઈ ગયું પિક્ચર કે આવી રહ્યા છે વહેલી સવારે બધા, અને અમે બધા વહેલા અહીંયા આવી ગયા, અને અત્રે આ તમારી આગળ છે. તો તમારી રૂબરૂ કરવા માટે, તમારી આગળ મને અમને બધાને રૂબરૂ કરવા માટેની આ એક સુંદર વ્યવસ્થા
સુરેશભાઈએ કરેલી છે. આ કોલેજના આચાર્યએ આ આ તક આપી, એમને અનુકૂળતા કરી આપી, તો હું આચાર્યશ્રીનો, આ સંસ્થાનો અને આ શૈક્ષણિક કાર્યમાં જોડાયેલા જે અધ્યાપકો છે એ અધ્યાપકોને પણ હું આભાર માનું છું. ભારતીય રાષ્ટ્રવાદ અને ભારતીય સંસ્કૃતિ અને આ બધા વિષયો આપણે પેપરના રૂપમાં ખૂબ સારી રીતે ભણતા હોઈએ છીએ. ભારતની સ્વતંત્રતાના સંઘર્ષનો પણ એક આગવો ઇતિહાસ રહેલો છે. દેશને આઝાદી મળી અને આઝાદી બાદ ભારતની સ્થિતિને પણ હવે ઘણી બધી જગ્યાએ કોર્સ સિલેબસની અંદર સમાવિષ્ટ કરેલા છે. એટલે આઝાદી બાદ ભારત પણ કેવી રીતે એ કાર્યરત બન્યું છે, તો એ અંગેનો પણ ઇતિહાસમાં નવા આયામો સાથે એ વિષયો આવતા ગયા છે. પરંતુ સ્વતંત્રતાનો જે સંગ્રામનો જે ઇતિહાસ છે એ સ્વતંત્રતાના સંગ્રામના ઇતિહાસની અંદર રહેલી ઘણી બધી બાબતો એવી છે કે ભારત બ્રિટિશ શાસનમાંથી કેવી રીતે એ મુક્ત થયું અને એક સ્વતંત્ર બન્યું, તો આ એક સ્વતંત્રતાની આખી એક લાંબી ગાથા એ રહેલી છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી. આપણે એફવાય એસવાય બીએમાં અભ્યાસ કરતા હોઈએ, એમએમાં અભ્યાસ કરતા હોઈએ ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એના વિશેની બાબતો વિશે ચર્ચા કરવામાં આવે, વાત કરવામાં આવે. આ કંપની ધીમે ધીમે ભારતની અંદર વેપાર કરતા કરતા હવે એ લોકોને એમ લાગ્યું કે અહીંયા માત્ર વેપાર નહીં, અહીંયા તો હવે આપણે રાજ્ય પણ પોતાનું કરી શકીએ, અહીંયા શાસન પણ સ્થાપિત કરી શકાય એવું આપણને જણાય છે. એટલે એ લોકોએ ભારતની અંદર રાજ્ય વ્યવસ્થા ઉપર પોતાના અંકુશોને પ્રસ્થાપિત કરવા માટેના કાર્યો કર્યા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આવેલા વેપારીઓએ વેપારની પ્રવૃત્તિની સાથે સાથે ભારતીય સમાજ, ભારતના જુદા જુદા પ્રદેશના લોકો, તે લોકોની ધાર્મિક સામાજિક માન્યતા, તેમનો પહેરવેશ, તેમના બોલાચાલના વિષયો એટલે ભાષા, આ બધી જ બાબતોનો એમણે અભ્યાસ કર્યો વેપાર કરતા કરતા. અને એ અભ્યાસ કરીને એમણે જુદા જુદા પ્રદેશના લોકોમાં રહેલી અને સામાજિક રીતે એ લોકોના વચ્ચેના પરસ્પરના કેવા પ્રકારના સંબંધો છે એ સંબંધોને જાણવા માટેનો પણ એમણે પ્રયાસ કર્યો હતો, જેથી કરીને કયા પ્રદેશની અંદર કયા વર્ગના લોકો અહીંયા સામાજિક વર્ચસ્વ ધરાવે છે, એ વર્ચસ્વ ધરાવનારા લોકોની સાથેનો એમણે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને જ્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય ત્યારે કોણ કામ લાગશે, તો કે આ જે વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિ છે, સ્થાનિક વ્યક્તિ છે, જે આગેવાન તરીકે કામ કરી રહ્યા છે, એ જ વ્યક્તિઓ અમને માર્ગદર્શન આપશે. તો આ રીતે એમણે ભારતીય સમાજના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સમાજની અંદર વર્ચસ્વ ધરાવનારા લોકો વિશેનો એમણે અભ્યાસ કર્યો. ઉત્તર ભારતથી લઈ અને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારતનો આટલો મોટો ભારત, વિશાળ દેશ, એ દેશના વિવિધ વિસ્તારોના લોકો વિશેનો એક અભ્યાસ કરવાનું કામ, એના વેપારીઓ દ્વારા થયેલા પ્રયત્નો, વહીવટની અંદર આવેલા વહીવટીય અધિકારીઓએ કરેલા કામો, એમણે કરેલી પોતાની અંગત નોંધો, આ બધી નોંધોને કારણે એ નોંધ બધી એકત્રિત થવા પામી અને એનો અભ્યાસ આદરવામાં આવ્યો. અને જ્યારે પણ ભારતની અંદર બ્રિટિશ સેવા માટે જોડાનાર કોઈ પણ અધિકારી અહીં આવતો હોય તો એના માટે ઇંગ્લેન્ડની અંદર હેલીબરી નામની એક સંસ્થાની અંદર એમને શિક્ષણ આપવામાં આવતું હતું, જેમ અત્યારે ક્લાસ અત્યારે બેઠો છે એવી રીતે એ લોકોનો ક્લાસ બેસતો હતો. અને એ ટીચરો બોર્ડ ઉપર વર્ક કરી અને ભારતના જુદા જુદા પ્રદેશો અને વિસ્તારોના લોકો અને એમની ધાર્મિક સામાજિક માન્યતાઓ, એમની લાગણીઓ, એમના ધાર્મિક ઉત્સવો, આ બધી જ બાબતોનો એ અભ્યાસ કરાવે. અને તમે જ્યાં જાઓ તો ત્યાં આગળ કયા લોકો છે અને એમની કેવા પ્રકારની માનસિક સામાજિક પ્રવૃત્તિઓ રહેલી છે એનાથી તમને અવગત કરવામાં આવતા, તો આ અવગત કરી અને અહીંયા મોકલવામાં આવતા. ઘણી વખત આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે કે એ તો ત્યાંથી આવ્યા હતા ને અહીંયા વેપાર કરવા આવ્યા હતા ને અહીંયા પછી એમણે વહીવટ ચાલુ કરી દીધો, તો આ એવું નથી હોતું. એની પાછળનું ખેડાણ બહુ રહેલું હતું અને એ ખેડાણ
એક સંશોધક જેવું હતું, પીએચડીનું કાર્ય કરે ને એવું સંશોધકનું કાર્ય હતું. અને એ પ્રકારના કાર્ય દ્વારા એમણે ભારતમાં હેલીબરીમાં તૈયાર થયેલા લોકોને ભારતની અંદર વહીવટીય વ્યવસ્થા તંત્રની અંદર દાખલ કરવામાં આવ્યા. અને ત્યાર પછી ધીમે ધીમે ભારતીય વહીવટીય વ્યવસ્થા તંત્રને એમણે ગોઠવી. તો કંપનીના શાસન સમયથી પ્રારંભ થયો હતો અને પછી તાજના શાસન સમયમાં એ વ્યવસ્થાપનનું કાર્ય થોડું બદલાવા પામ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે 1857ના વિપ્લવ બાદ ભારતની અંદર 562 જેટલા દેશી રજવાડાઓ હતા નાના મોટા. એ બધા રજવાડાઓ જે રાજ્યો છે એ રાજ્યોની જે ભૂમિ છે એના જે શાસકો છે એ શાસકોના પ્રદેશો છે એ સ્વતંત્ર રહેશે. હવે કોઈ પણ રાજ્ય એકબીજા ઉપર આક્રમણ નહીં કરે અને એનું સંરક્ષણ કરવાની જવાબદારી તેઓએ લીધી. અને આ રીતે ભારતમાં કંપની શાસને વિસ્તારેલા વિસ્તારો હતા એ બ્રિટિશ પ્રભાવવાળા પ્રદેશો તરીકે રહ્યા અને બીજા રહ્યા એ સ્થાનિક રાજાઓએ જે રાજ્યના વિસ્તારો રાખ્યા હતા એ રાજ્યો રહ્યા. અને આ રીતે બંનેની વ્યવસ્થાનું વ્યવસ્થાપનનું કાર્ય, વહીવટનું કાર્ય, ન્યાયપાલિકાનું કાર્ય અને આ પ્રકારની આખી વ્યવસ્થા કરી. પરંતુ આપણે જાણીએ છીએ કે ભારતના ઇતિહાસની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે એની સાથે સાથે વિશ્વના ઇતિહાસના પણ આયામો જેમ જેમ બદલાતા ગયા તેમ તેમ ભારતના ઇતિહાસના અંગેના અભ્યાસના કાર્યોમાં પણ એ બાબતો પણ આવતી જાય છે. કારણ કે વિશ્વ સ્તરે 20મી સદીની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના ઘટી, બીજી વિશ્વયુદ્ધની ઘટના ઘટી. તમે વર્લ્ડ હિસ્ટ્રીનો જે પેપર ભણો છો એ વિશ્વના ઇતિહાસનું જ્યારે પેપર ભણો છો ત્યારે એમાં બે બહુ જ મોટા વિશ્વયુદ્ધો થયા, એ વિશ્વયુદ્ધોનો પણ આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો એની પણ અસર એ ભારતના રાષ્ટ્રીય આંદોલન અને ભારતીય રાષ્ટ્રીય ચેતનાની જે પ્રવૃત્તિઓ ગાંધી યુગ દરમિયાન થઈ હતી એની અસર આપણને જોવા મળે છે. કોઈ પણ વિષય ખોલવામાં અને એના વિશે વાત કરવામાં બહુ મુશ્કેલી પડે કારણ કે સમય ઓછો છે અને એ ઓછા સમયમાં એના વિશે તમારી આગળ જે વાત મૂકવાની એ બહુ મુશ્કેલ બને. પરંતુ આ ટૂંકમાં એમ કહી શકાય કે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષની અંદર જે કોઈ કાર્યો હાથ ધરાયા હતા જે આખરે આપણને ને ભારતને અને આઝાદી મળી અને આઝાદી બાદ ભારતમાં જે સામાજિક, રાજકીય અને અને જેને કહે ઔદ્યોગિક જે પ્રગતિના આયામો જોવા મળ્યા છે એમાં આમ ચોક્કસપણે કહી શકાય કે ભારતમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો. અને ધીમે ધીમે ભારતમાંથી એ જેને આપણે ગરીબી કહીએ છીએ એ ગરીબી દૂર થતી દેખાઈ, સમાજના લોકોમાં બહુ મોટું પરિવર્તન આવેલું જોવા મળે છે, રહેઠાણમાં બહુ મોટું પરિવર્તન જોવા મળે છે. તો આ કેવી રીતે બન્યું? કારણ કે પહેલું તો કામ એ હતું કે આપણે વિદેશી પ્રભાવમાંથી આપણે મુક્તિ પ્રાપ્ત કરી અને એ મુક્તિ પ્રાપ્ત કર્યા બાદ આપણે આપણા દેશમાં આપણા દેશના વિકાસ માટે આપણે સારું કાર્ય કરી શકીએ એની તક છે. મર્યાદાઓ રહેલી છે પરંતુ એ મર્યાદાઓની વચ્ચે પણ ઘણા સારા વિચારો રહેલા છે, સારા વિકાસો રહેલા છે અને એ સાચું ને સારું જે હોય એના પક્ષે આપણે ચોક્કસ ઊભા રહીએ તો ચોક્કસ આપણો પણ વિકાસ થાય અને સર્વનો પણ વિકાસ થાય. આટલી વાત કરીને વિમું છું. અસ્તુ, જય ભારત. સમજ આપી બહુ ટૂંકા સમયની અંદર ગાગરના સાગર જેવું આપણને જ્ઞાન આપ્યું છે સર, આભાર આપનો.